ભુજ સીધો કાયદો છે કે ગૌ હત્યારાઓ માટે પણ અસરકારક બને એવી માંગ સાથે જયારે જતીનભાઈ આ ત્રીજા દિવસના અનશન પર બેઠા છે ત્યારે હિન્દુ યુવા સંગઠન કચ્છ અને ગુજરાતની ટીમ જતીનભાઈને એમને જે અવાજ છે એને પ્રતિ અવાજ એને પ્રતિસાદ આપવા માટે 500 કિલોમીટર દૂરથી અહીં આવી છે। આજે હનુમાન દાદાનું સાનિધ્ય તમે બધા જોઈ રહ્યા છો। હું આ ભૂમિને દુઃખ ભંજન નહીં કહું, હું આ ભૂમિને હું આ હનુમાન દાદાને આમ તો નવું નામકરણ ન કહી શકાય પણ હું એમ કહી શકીશ કે ક્રાંતિકારી હનુમાન, ક્રાંતિકારી હનુમાન કેમ સાંભળજો મારી વાત આવો શકતો। આ જે ભૂમિ ઉપર તમે બધા ઉભા છો અહીંયા પહેલા પણ મંદિર હતું, આ મંદિર પ્રશાસન દ્વારા તોડી દેવામાં આવ્યું। પ્રશાસન દ્વારા તોડવામાં આવ્યું એટલે હિન્દુ સમાજ શું કરે, કઈ ન કરે ને, મેં પ્રશાસને તોડ્યું છે। પણ આપણા સંગઠનનો જે સ્વભાવ છે ને કે જ્યાં સત્ય દબાતું હોય ત્યાં હિન્દુ યુવા સંગઠન મજબૂતીથી આ સત્યને બહાર લાવવા માટે આગળ આવે છે અને પ્રશાસન દ્વારા તોડેલું મંદિર હિન્દુ યુવા સંગઠને પુનઃનિર્માણ કરાવ્યું છે એટલે કે આ ક્રાંતિની ભૂમિ છે અને બીજી ક્રાંતિ ગૌ હત્યાને રોકવા માટે આપણા અધ્યક્ષશ્રી જયારે કરી રહ્યા છે ત્યારે મને એવું મન થાય છે કે દુઃખ ભંજન હનુમાન નહીં પણ ક્રાંતિકારી હનુમાન તરીકે આ જગ્યા વધારે ફેમસ થાય। બીજો વિષય આપ બધા જ કાર્યકર્તાઓને અહીંથી કહેવા માંગીશ કે તમે એવા સંગઠન સાથે જોડાયેલા સંગઠનો દેશમાં અનેક છે ને, લગભગ હર સિટીમાં સંગઠનના નામો બદલતા હોય પણ જે સંગઠનના બેનર નીચે આજે તમે બધા ઉભા છો ને એની એક વિશેષતા છે કે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના કાર્યકર્તાને એકલું મૂકતો નથી। પરિસ્થિતિ ચાહે કોઈ પણ હોય, એ પરિસ્થિતિ કોઈ વિધર્મી સામે લડવાની હોય, એ પરિસ્થિતિ કોઈ સમાજના વ્યક્તિ સાથે લડવાની હોય, એ પરિસ્થિતિ સરકાર સામે લડવાની હોય, હિન્દુ યુવા સંગઠન પોતાના કાર્યકર્તા સાથે હંમેશા ખડે પગે ઊભું રહે છે અને એનું જીવંત દ્રષ્ટાંત તમે બધા જ હમણાં જોઈ રહ્યા છે ને। એક કાર્યકર્તા સંકલ્પ લે છે એને ખબર નથી હોતી કે આ સંકલ્પ પૂરા ગુજરાતને જગાડશે, જતીનભાઈને ખબર નહોતી પણ જતીનભાઈનો સંકલ્પ, જતીનભાઈએ કોઈને ફોન નતા કર્યા કે મારા સમર્થનમાં તમે આવો પણ છે ને કાર્યકર્તા આ આ આ સંગઠનના કાર્યકર્તાની વિશેષતા જ છે કે જ્યાં પડકાર હોય ને ત્યાં આપણો કાર્યકર્તા છાતી ખોલી અને ઉભો રહેતો હોય છે અને હિન્દુ યુવા સંગઠનને પણ આ પડકાર લાગ્યો કે અમારા જતીનભાઈ એકલા ન થવા જોઈએ એટલે પૂરા ગુજરાતમાંથી કાર્યકર્તાઓનો પ્રવાહ કાલ રાતથી ચાલુ થઈ ગયો। ઘણા બધા લોકોને હજી અમે રોક્યા છે કે ત્યાં વ્યવસ્થા જળવાવી જોઈએ, તમે અચાનક 200 જણા પહોંચી આવશો તો ત્યાં વ્યવસ્થા કરવાશે પણ કાર્યકર્તાઓનો જુસ્સો ઓછો નથી। હજી પણ કાર્યકર્તાઓ ઉત્તર ભારતમાંથી પણ આવવા માટે તત્પર છે, મધ્ય ભારતમાંથી પણ આવવા માટે તત્પર છે, બસ એકવાર આપણે હુંકાર ભરવાની છે। આ હુંકાર કોની છે, મર્દોની છે। મર્દો એટલે કોણ, હિન્દુ યુવા સંગઠનનો પ્રત્યેક કાર્યકર્તા। યાદ રાખજો આ કાર્યકર્તા, આ સંગઠનના કાર્યકર્તા અને આ સંગઠન આમાં નામર્દો ચાલતા નથી, આમાં ઓછા હશે પણ મર્દો હશે છે ને, આનો સ્વભાવ રહ્યો છે। તમે થોડીક હિસ્ટ્રી જોઈ લેશો એટલે તમને મારે બધું કહેવાની આવશ્યકતા નથી પણ આ સંગઠન સાથે જોડાયેલા દરેકે દરેક વ્યક્તિ મર્દ હોય છે, માઈક આંગળાઓનું અહીં કોઈ કામ હોતું નથી, તમે બધા જ મર્દો છો એટલે જ નિસ્વાર્થ ભાવથી આ કાર્ય સાથે જતીનભાઈને તમે સમર્થન આપવા આવ્યા છો ત્યારે અહીંથી હિન્દુ યુવા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે આપ બધાને ખાતરી આપું છું કે જીવનના કોઈ પણ મુકામે જો તમે ધર્મની લડાઈ લડતા હશો,
રાષ્ટ્રની લડાઈ લડતા હશો, પછી સામે સરકાર હોય કે આલિયા માલિયા જમાલિયા હોય, તમારી સાથે ભલે પગે ઉભું રહેશે, કદાચ તમારા સુધી પહોંચતા અમને વાર લાગશે, પણ તમને મદદ ચોક્કસ મળશે. પણ તમારું કાર્ય નિસ્વાર્થ હોવું જોઈએ, રાષ્ટ્રને સમર્પિત હોવું જોઈએ અને ધર્મને સમર્પિત હોવું જોઈએ. તો આ સંગઠનને મજબૂત કરવા માટે ગીર સોમનાથ જિલ્લા સિવાયના પણ સૌરાષ્ટ્રના જેટલા પણ જિલ્લાઓ છે, તમારા માધ્યમથી સંગઠનને મજબૂત કરો. સંગઠનને મજબૂત કરો એટલે હિન્દુ સમાજને મજબૂત કરો, કારણ કે આપણું સંગઠન રાજકીય સંગઠન નથી. આપણે કોઈના ચાપલુસો નથી, સમજો છો ને, ચમચાઓ નથી. આપણે આપણા દમ ઉપર લડાઈ લડીએ છીએ, એટલે કે હિન્દુ સમાજને સશક્ત કરવાની લડાઈ લડીએ છીએ, હિન્દુ સમાજ ઉપર થતા અત્યાચારોને રોકવાની લડાઈ લડીએ છીએ.